Hello विद्यार्थी मित्रों, नवस कुलगुरु અને વાસુદેવ વિદ્યાલય ની YouTube ચેનલ માં હું ઋતિ વાલંકી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને વિષય છે આપણો આસપાસ. તો ચાલો આપણે પાઠ 21 નો સમજી લીધો છે, પાણી બચાવીએ. તો માધુના ઘર વિશે આપણે જોયું કે એ લોકો ને પાણી ની કેવી તકલીફ પડે છે. રાજસ્થાન ના ગામમાં આવેલા રહે છે તો ત્યાં એને કેટલી तो हमें पाठ में अनुरूप आपने प्रश्न जवाब खाली जगह विकल्पों जोड़ना चाहिए. तो चलो आपने जो ये पहला साचो विकल्प पसंद करो तो आपने आपने सीखे हैं जिस साचो विकल्प में चार तो हमने ऑप्शन नहीं पाजो एमा की एक साचो हो तो ईजे साचो ऑन हुई नहीं जी खा ई अलग खाना मतलब वाला मतलब पानी का उपयोग केवल इतने करवा चाहिए वधु प्रमाण में तो किसी ना आवे थे तो नहीं कर्कशर पूर्वक अने जो ये तो हमारा साचो क्यों चाहिए क्योंकि कर्कशर पूर्वक तो અહીંયા ઓ બો કો અને ડ એ રીતના એકમાં છે તો કયું છે કો તો કો છે સાચો જવાબ છે તો અહીં કો કરવાનો પછી બીજું પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે પાણી આપણે મળે છે ક્યાંથી હવે પાઠની શરૂઆત કરી ત્યારે એ જોયું ને કે ગવર્નમેન્ટ વિજ્ઞાન આપણે આપે ગવર્નમેન્ટ કી શોધ થાય તો પાણી કોઈ બનાવી શકતું નથી એનો આધાર સ્ત્રોત છે તો કે છે કે વરસાદ કુદરત પર આપણે આધાર રાખવો પડે નદી તળાવનો વરસાદ કે છે વરસાદ વરસાદ આવે તો આ બધી વસ્તુ થાય એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે તેમાં ડ આ ડ છે ને એટલે પછી માધવના પિતાજી કયા વાહનમાં પાણી લેવા જાય છે ઘોડાગાડી ઊંટગાડી બળદગાડી કે રાજગાડી તો કેમાં લઈ આવે છે માધવના પિતાજી ઊંટગાડી ક્યુ છે બ અહીંયા કરવાનું બ હવે ખાલી જગ્યા પૂરો પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન કયું છે સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન કયું છે જ્યાં કે આપણે પાણી મળે તો હમણાં જ આપણે વાત કરી કે વરસાદ ખાલી જગ્યા પર લખી નાખવાનું વરસાદ પછી પાણી એક આ જગ્યા સંપત્તિ છે કેવી સંપત્તિ છે કુદરત એને આપણે બનાવતા નથી ભગવાન દ્વારા કુદરતી રીતે મળી છે આપણને પાણી વિના આપણો આ જગ્યા શક્ય નથી શું આવે ખાલી જગ્યામાં જીવન આપણે વરસાદના પાણીનો આ જગ્યા પર હોવો જોઈએ સંગ્રહ કરવો જોઈએ એટલે કે આપણે જો ડેમ માં અને બધી નદીઓ માં પાણી ભરેલા છે એટલે જ આપણે ઉનાળામાં રોજ પાણી મળે છે ને બાકી આખો વર્ષ આપણે સાચવી શકીએ એટલું પાણી આપણે હોય નહીં એટલે પાણીનો હંમેશા સંગ્રહ કરવો જોઈએ સાચવવું જોઈએ પછી ખરા ખોટા કરો જો વિધાન સાચું હોય તો સાચું કરવાનું ખોટું હોય તો ખોટું કરવાનું પાણી પીધા વિના લાંબો સમય ચેલાવી શકાય છે સાચું કે ખોટું ખોટું ને આપણે એક પીરિયડ પૂરો થાય આપણે પાપ દર્શા નથી લઈ શકતા ખબર છે જો પીરિયડ પૂરો થાય આપણે પાણીની બોટલ હાથમાં લઈએ છીએ લાંબો સમય ચલાવી શકાય નહીં આમાં છે કીધું છે આ વિધાન કેવું થયું ખોટું નહીં ખોટું કરું મકાનોના બાંધકામ માટે પાણીની જરૂર નથી એ સાચું કે ખોટું પાણીની જરૂર છે કે નથી નથી કીધું છે એ ખોટું વિધાન કહેવાય જરૂર છે સાચું વિધાન નહીં આવે તો બે વિધાન કેવા થયા બે ખરા ખોટા ખોટા હવે પ્રશ્નના જવાબ જોઈએ પ્રશ્નના જવાબ એક બે વાક્યોમાં લખો એટલે તમારે આવો જવાબ તો હોવો જોઈએ માધુના ઘરમાં પાણી કોણ લાવે છે માધુના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે છે ત્યારે એના પિતાજી ઊંટગાડી દ્વારા પાણી લાવે છે બીજું પાણીના સ્ત્રોત ક્યાં છે પાણીનો મુખ્ય સ્ત્રોત પૂછે તો વરસાદ લખવાનું પાણીના સ્ત્રોત ક્યાં ક્યાં છે પૂછે તો બધા લખવાના છે પાણીના મુખ્ય સ્ત્રોત પહેલો તો વરસાદ લખી નાખવાનો પછી કુવા બોર બોર એટલે આપણે ઘરમાં ડંકી મૂકી હોય ને સબમર્સિબલ ઘરના આંગણામાં આપણે ઘરના ફળિયામાં બોર કરાવે તે બોર નદી તળાવ અને સરોવર છે પછી ત્રીજું પાણી ન હોય તો સી અવળ પડે પાણી ન હોય તો આપણે રાંધી ન શકીએ સ્નાન કરી ન શકાય વનસ્પતિ સુકાઈ જાય તરસ છીપાવી ન શકાય પૃથ્વી ઉપર માણસ પશુ પંખી અને જીવ સૃષ્ટિ જીવી ન શકે તો આ થયા પ્રશ્નના જવાબ આ બધા પ્રશ્નના જવાબ છે આ જેટલું કરાયું એટલું બધું મોસ્ટ ટાઈમ પી છે પરીક્ષાની અંદર આમાંથી ઘણો બધું પૂછાશે એટલે ધ્યાન રાખી બધા આ બુકની અંદર લખી લ્યો પાકું કરી લ્યો જો આ જે પ્રશ્ન જવાબ છે આ બધા પ્રશ્ન જવાબ પાકા કરવાના છે અને બને તો 3 વાર લખી નાખો જેથી કરીને તમને આવડી જાય બોલતા અને લખતા બરાબર તો આ આમાંથી બધું ખરા ખોટા પાકા કરવાના છે ખાલી જગ્યા વિકલ્પ અને ત્રણે ત્રણ પ્રશ્ન જવાબ જે એક મોટો પ્રશ્ન જવાબ છે જે મોસ્ટ આઈપી છે હું તમને આના નેક્સ્ટ પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર કરાવું છું બરાબર આ બધું નોટ માં તમે લખી લેવાનું છે
પાકું કરવાનું છે બરાબર થેન્ક યુ